મિત્રો, ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 પ્રથમ પ્રકરણ સંભાવના, એની આજે શુભ શરૂઆત કરીએ. પહેલો મુદ્દો આવશે યાદચ્છિક પ્રયોગ અને નિદર્શ અવકાશ, અને એમાં પહેલો શબ્દ આવશે ચાન્સ. જે ઘટનાઓ બનવાનું કે ન બનવાનું કોઈ અજ્ઞાત તત્વો ઉપર આધારિત હોય તેને ચાન્સ કહે છે, બરાબર છે? એટલે ઘટના બનવાની કે ન બનવાની શક્યતા જેને આપણે જાણતા નથી એવા કોઈ તત્વો ઉપર આધારિત હોય તો તેને ચાન્સ તરીકે ઓળખવામાં આવે છે. બીજો શબ્દ આવશે યાદચ્છિક ઘટના. ચાન્સ ઉપર આધારિત ઘટનાને યાદચ્છિક ઘટના કહે છે. દાખલા તરીકે કોઈ અનભિનત સિક્કો ઉછાળવાથી છાપ મળે, એ જ રીતે 52 પટ્ટાના ઢગમાંથી લીધેલું કોઈ પટ્ટું કાર્યનો રાજા હોય શક્યતા, બરાબર. ત્યાર પછીનો શબ્દ આવશે યાદચ્છિક પ્રયોગ. જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય અને તે પ્રયોગના કુલ શક્ય પરિણામો કયા છે તેની આપણને જાણ છે, પરંતુ પ્રયોગના અંતે કયું પરિણામ મળશે તે અગાઉથી નિશ્ચિતપણે કહી શકાય નહીં, તે પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવામાં આવે છે. દાખલા તરીકે એક સમતોલ સિક્કો ઉછાળીએ તો સ્વાભાવિક છે કે તેના બે જ પરિણામ મળશે, છાપ એટલે કે એચ અને કાંટો એટલે કે ટી. બે પરિણામો આપણે ખબર છે, પણ એમાંથી ચોક્કસ કયું પરિણામ મળશે એ પ્રયોગ પહેલાં કહી શકાતો નથી, તો તેને યાદચ્છિક પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. હવે નવો મુદ્દો લઈએ, નિદર્શ અવકાશ. યાદચ્છિક પ્રયોગના કુલ શક્ય પરિણામોના ગણને તે યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ કહેવામાં આવે છે, અને સામાન્ય રીતે તેને યુ કે એ સંકેતથી દર્શાવવામાં આવે છે. આ પ્રકરણમાં મોટે ભાગે આપણે યુ અડેને દર્શાવીશું. દાખલા તરીકે એક સમતો સિક્કો ઉછાળીએ એટલે એના બે પરિણામો મળે એચ અને ટી, તો યુ બરાબર છગડીયા કૌંસમાં એચ ટી અથવા યુ બરાબર છગડીયા કૌંસમાં ટી એચ એમ લખી શકાય. હવે એમાં પહેલું લઈએ શાંત નિદર્શ અવકાશ. એટલે જે નિદર્શ અવકાશના ઘટકોની સંખ્યા પરિમિત અથવા શાંત હોય, યાને કે ગણી શકાય તેમ હોય, તો તેવા નિદર્શ અવકાશને શાંત નિદર્શ અવકાશ કહેવામાં આવે છે. દાખલા તરીકે લખેલું જ છે, એક સમતોલ પાસાને ફેંકતા મળતો નિદર્શ અવકાશ. એક સમતોલ પાસો ફેંક્યો, પાસાની ઉપર 1-6 આંકડા હોય. ત્યાર પછી નંબર 2, અનંત નિદર્શ અવકાશ. તો જે નિદર્શ અવકાશના ઘટકોની સંખ્યા પરિમિત ન હોય, યાને કે ગણી શકાય તેમ ન હોય, એટલે કે નિદર્શ અવકાશ શાંત ન હોય, તો તે નિદર્શ અવકાશને અનંત નિદર્શ અવકાશ કહેવામાં આવે છે. જેમ કે 52 પટ્ટાના ઢગ માટે લાલનો એકો ન મળે ત્યાં સુધી પટ્ટું લેવાના પ્રયોગનો મળતો નિદર્શ અવકાશ, બરાબર છે? જ્યાં સુધી લાલનું પટ્ટું ન મળે ત્યાં સુધી ભાઈ તમારે તે પટ્ટું ખેંચ્યા જ કરવાનું. એ જ રીતે જ્યાં સુધી સમતોલ સિક્કાને ઉછાળીએ ત્યાં જ્યાં સુધી છાપ ન મળે ત્યાં સુધી ઉછાળવામાં આવે, તો એને અનંત નિદર્શ અવકાશ કહેવામાં આવે છે. અને ત્યાર પછીનો શબ્દ છે નિદર્શ બિંદુઓ. તો નિદર્શ અવકાશના ઘટકોને નિદર્શ બિંદુઓ કહેવામાં આવે છે.